नमस्कार विद्यार्थी मित्रों, संस्कार विद्यालय में तमारो हार्दिक स्वागत है। आज आप धोरण 8 विषय इंग्लिश अने तेनु जे सामायिक मूल्यांकन कसोटी है जुलाई 2021 तेनी आपणे पेपर सोल्यूशन जोशुं। तो प्रश्न नंबर एक में शू कहेवामां आव्युं छे के नीचे आपेला शब्द माटे राइमिंग वर्ड आपो। एटले के राइमिंग वर्ड एटले आपणे पाठमां शीखी गया छे के लास्टना बंने अथवा त्रण अक्षरनुं उच्चारण सरखुं होय तेने राइमिंग वर्ड कहेवामां आवे छे। तेमां पहेलो क्वेश्चन किंग, KING, किंग એટલે કે રાજા, એની સામે આવશે RING, રંગ। તો જો લાસ્ટના બંને અક્ષર કેવા છે તો કે સરખા છે, તો આ સરખા ઉચ્ચારણવાળા શબ્દને કહેવામાં આવે છે રાઇમિંગ વર્ડ। તો આપણે પહેલું છે કિંગ, એની સામે આવશે રંગ। બીજું છે બેડ, એની સામે આવશે સેડ। ત્રીજું છે ડ્રો, એની સામે આવશે ન્યૂ, ની આવશે। ચોથું છે ટોલ, એની સામે આવશે વોલ। પાંચમું છે બેલ, એની સામે આવશે સેલ। એટલે કે લાસ્ટના ત્રણ અથવા બે અક્ષરનું ઉચ્ચારણ સરખું જોવા મળે છે। હવે આવશે પ્રશ્ન નંબર બેમાં કહેવામાં આવ્યું છે કોર્સમાં આપેલા શબ્દનો ઉપયોગ કરી પ્રશ્ન બનાવો। તો અહીંયા આપણે કોર્સમાં શું શું આપેલું છે જો, તો કે કોર્સમાં આપણે હુ આપેલું છે, તો હુ આપેલું હોય તો આપણે ક્વેશ્ચન માર્ક બનાવવો પડે। તો અહીંયા આપણે જે જવાબ છે એ કાઢી નાખશું અને એની સામે ક્વેશ્ચન માર્ક લખશું। ઓકે, તો પહેલાં પ્રશ્નો જોશું। પ્રશ્ન નંબર એકમાં શું કહે છે કે મિસ્ટર શિવ વાસાવડ ઇઝ અ સાયન્ટિસ્ટ। તો કે મિસ્ટર શિવ છે એ વાસાવડના સાયન્ટિસ્ટ છે, તો એ છે શિવ વાસાવડ છે એ આપણે કાઢી નાખશું ક્વેશ્ચન માર્ક બનાવવા સમયે। તો અહીંયા શું આવશે, તો કે હુ ઇઝ અ સાયન્ટિસ્ટ, શું આવશે, હુ ઇઝ અ સાયન્ટિસ્ટ, આન્સર આપણે કાઢી અને ક્વેશ્ચન માર્ક લખવાનો રહેશે। હવે એના પછીનો બીજો ક્વેશ્ચન, સુનિતા હેઝ એ બ્યુટિફુલ ઇન હિયર હેડ। તો કે સુનિતા છે તેના હાથ છે એની અંદર જે વસ્તુઓ છે તે કેવી છે, તો કે બ્યુટિફુલ છે। તો અહીંયા આપણે વોટથી ઉપયોગ કરવાનો છે ક્વેશ્ચન માર્કનો, તો કે વોટ હેડ સુનિતા ઇન હિયર હેડ, તો કે સુનિતા છે તેને હાથમાં શું છે એ ક્વેશ્ચન માર્ક લખવાનો। ત્યારબાદ આવશે ત્રીજો પ્રશ્ન, એ બોય વોઝ સિટિંગ એટ હેઝ ટેબલ નિયર ધ વિન્ડો વેર। અહીંયા વેરથી વાક્ય બનાવવાનું છે, તો શું આવશે કે વેર વોઝ બોય સિટિંગ। ઓકે, ત્યારબાદ આવશે પ્રશ્ન નંબર 4, પ્રશ્ન નંબર 4માં શું કીધું છે કે વિશાલ વોક અપ એ હાફ પાસ્ટ 8। અહીંયા વેનથી વાક્ય બનાવવાનું છે, તો વિશાલ છે એ કાઢી નાખવામાં આવશે અને વેનનો ઉપયોગ કરી પ્રશ્ન બનશે, વેન ડીડ વિશાલ વોક અપ। ત્યારબાદ આવશે પાંચમો પ્રશ્ન, સ્મિતા એટ 2 બનાનાસ, સ્મિતા છે એ કેટલા બનાના ખાધા છે, તો એને 2 ખાધા છે। તો અહીંયા હાઉ મનીનો ઉપયોગ કરી ને અહીંયા વાક્ય લખવાનું છે, તો સ્મિતા છે એ નીકળી જશે અને અહીંયા શું આવશે, હાઉ મનીનો ઉપયોગ થશે। તો જોઈએ કઈ રીતે સેન્ટેન્સ બનશે, તો કે હાઉ મની બનાનાસ ડીડ સ્મિતા એટ। ત્યારબાદ આવશે પ્રશ્ન નંબર ન્યુ પ્રશ્ન આવશે, એની અંદર કહેવામાં આવશે નવા પ્રશ્નોની અંદર શું કહેવામાં આવ્યું છે, તે કોર્સમાં આપેલા કહેવામાં આવ્યું છે કે કોર્સમાં આપેલા શબ્દ વડે નીચેનો સંવાદ છે તે પૂરો કરો। એટલે કે કોર્સમાં આપણે અહીં સંવાદ આપેલો છે તે આપણે પૂરો કરવાનો રહેશે। રિયા હાય ગુડ મોર્નિંગ, રિયા શું કહે છે કે ગુડ મોર્નિંગ સુપ્રભાત। ત્યારબાદ ડિયા બોલે છે ગુડ મોર્નિંગ હાવ આર યુ, કોણ બોલે છે, ડિયા। ત્યારબાદ ત્રીજા પ્રશ્નમાં રિયા કહે છે આઈ એમ ફાઇન, એટલે કે હું ફાઇન છું। ત્યારબાદ ત્રીજું વાક્ય વેર આર યુ ડુઈંગ, ડિયા ટુ ધ માર્કેટ, ડિયા શું કહે છે કે હું માર્કેટમાં જાઉં છું। ત્યારબાદ રિયા બોલે છે ફોર શોપિંગ, તો કે તું શું કરવા માટે જાશો, તો કે શોપિંગ યાની કે ખરીદી કરવા માટે। રિયા કે યસ વિલ ગો જોઈન મી, રિયા કે ઓહો સુર, અને પછી તે એની આગળ વાત પૂરી કરે છે। ત્યારબાદ આવશે પ્રશ્ન નંબર 4, પ્રશ્ન નંબર 4માં શું કીધું છે કે કોર્સમાંથી
योग्य शब्द पसंद कर खाली जगह पूरा एट्ले कि कोर्स में अपने अँ शब्द आपेला है तेरे जो पेपर है यनी अंदर कोर्स में शब्द आपेला है अँ डायरेक्ट आंसर थी सोल्व करेलू है तो लखशू प्रश्न नंबर एक आवशे रेड इज खाली जगह धेन रेबिट तो अँ आप शू खाली जगह में आ स्मोलर आवशे कि भाई रेड एट्ले कि जो उंदर से रेबिट एट के जे शियाळ है एना रेबिट एट्ले कि ससलू थाय छे ससला थी ते नानू छे के मोटू तो आपणे खबर ज छे के ते केवुं छे तो के ते नानू छे एट्ले स्मोलर आवशे। बीजो क्वेश्चन ए होर्स इज खाली जगह देन अ काउ तेमां फास्टर आवशे के काउ एट्ले गाय गाय थी झड़प दौड़नार प्राणी कयुं छे तो के होर्स छे होर्स एट्ले कि घोड़ो छे तो घोड़ो छे ई गाय करता वधारे झड़पथी दौड़ी सके छे एटला माटे आवशे फास्टर। त्यारबाद आवशे त्रीजो क्वेश्चन हिप्पो इज अ हेवर थेन ए बफेलो ओके। त्यारबाद आवशे चौथो क्वेश्चन अ केमल खाली जग्या धेन अ डोंकी तो के केमल छे ई लांबू प्राणी छे तो तेना माटे टोलर आवशे ओके धेन अ डोंकी। त्यारबाद पांचमो क्वेश्चन द एलिफंट इज द लेंगेस्ट एनिमल इन द फॉरेस्ट ने अपने खबर है कि एलिफंट यानि कि हाथी है तो केव प्राणी है लॉन्गेस्ट एट्ले कि मोटू प्राणी है। हवे पछीनो न्यू प्रश्न आवशे प्रश्न नंबर पांच। प्रश्न नंबर पांच में शू कीधु कि नीचे आपेला फकरो माथी आंसर आपो एट्ले कि फकर तो अपनी पेपर नी अंदर आपेलो छे आपणे डायरेक्ट आंसर लीधेला छे अहींया जोशू। पेलू क्वेश्चन हु वर टोइगर तो मिस्टर सी वसावड एंड शंकर वर ट्विटर। बीजो क्वेश्चन आवशे बीजा क्वेश्चन में शू कीधु छे व्हाट इज ध डिफरेंस बिट्वीन टू फ्रेंड्स तो आंसर आवशे शिव हेज माउंटेन एंड शंकर हेज नॉट। त्रीजो प्रश्न आवशे वेन डज शिव डू योगा तो के शिव डज योगा एर्ली इन ध मॉर्निंग शिव छे दररोजना योगा करे छे सवारे मॉर्निंग एट्ले के सवारे। त्यारबाद आवशे प्रश्न नंबर चार हाउ डज शंकर हेल्प शिव शंकर ने कोण हेल्प करे छे तो के शंकर मेक टी एंड ब्रेकफास्ट फॉर शिव ही ओल्सो प्रिफरेंस लंच साथे लंच करे छे। पांचमो क्वेश्चन आवशे हु प्रिपेर्स फूड फॉर हुम शंकर प्रिपेर्स फॉर फूड फॉर शिव ओके। हवे पछीनो प्रश्न आवशे प्रश्न नंबर सिक्स यानी के छ। प्रश्न नंबर छ नी अंदर आपेलू छे के नीचे आपेला शब्दनो उपयोग करी वाक्य अर्थपूर्ण बनावो अहीं आपणे बे शब्द आपेला छे बे शब्द ने आधारे वाक्य बनावशू एमां पहेलो शब्द छे टेबल अने ग्लास टेबल अने ग्लास बंने भेगा करी अने एक वाक्य बनशे यानी के सेंटेंस तो जो ए कई रीते बनशे पहेलो क्वेश्चन टेबल अने ग्लास तो के ध ग्लास इज ऑन ध टेबल ग्लास कोना ऊपर छे तो के टेबल ऊपर ऑन ध टेबल। त्यारबाद आवशे बीजो क्वेश्चन क्रिकेट अने फूटबॉल तो शिव प्लेज क्रिकेट एंड फूटबॉल एवरी डे शिव छे ए दररोज फूटबॉल रमे छे। शर्ट अने टाई दीपक बोट न्यू शर्ट एंड टाई यस्टरडे गई काले दीपके छे पोतानो शर्ट अने टाई न्यू खरीद्या हता एटले के नवा खरीदेला छे। प्रश्न नंबर पांच लॉर्ड्स अने पाउंड ध लॉर्ड्स इज इन ध पाउंड। पांचमो क्वेश्चन छे ही अने अवर ही इज अवर टीचर मिस्टर मिसिस मेक्सी माक्सी एटले मेक्सी लखजो। खूटता अक्षरोनो शब्द पूर्ण करवानो छे क्वेश्चन नंबर सातनी अंदर जे खूटो क्वेश्चन आपेलो छे તે પૂરો કરશું તો પહેલા છે જી ખાલી જગ્યા આર ખાલી જગ્યા ઈ એન એનો પૂરો શબ્દ આપણે લખશું ગાર્ડન ગાર્ડન એટલે કે બગીચો પહેલામાં આવશે ગાર્ડન। બીજું છે એફ ખાલી જગ્યા ટી એચ આર તો એમાં આવશે ફાધર તો પહેલી ખાલી જગ્યામાં છે ઈ એ ખૂટે છે તો અહીં એ લખશું ત્યારબાદ ડી ખૂટે છે તો ડી લખશું ત્યારબાદ આવશે ફાધર તો કે એફ એ ટી એચ ઈ આર એફ એ ટી એચ ઈ આર ઓકે અહીંયા ઈ આવશે
त्यार बाद आवशे त्रीजो क्वेश्चन फ्रेंड, तो फ्रेंड नी अंदर क्या क्या अक्षर खूटे छे, तो के आर एल, तो फ्रेंड आवशे। त्यार बाद चौथा नी अंदर आवशे स्कूल, स्कूल एटले के शाळा, एमां डबल ओ खूटे छे, ओ लखशो अहींया स्कूल। अने जो तमने अहींया समझाई नहीं तो नीचेना क्वेश्चनना आंसर आपेला छे। अने चिल्ड्रन आवशे अहींया एन, ओके चिल्ड्रन એટલે કે બાળકો। હવે આવશે ક્વેશ્ચન નંબર 8 કે તમારા મિત્રોને કોરોના કાળમાં જાગૃત રહેવા માટે એક પત્ર લખવાનો છે, કે અત્યારે જે કોરોનાનો માહોલ છે, કોરોનો કઈ રીતે ચાલી રહ્યો છે, તમારા મિત્રોને પત્ર લખી અને જાણ કરવાની છે। તેને કહેવાનું છે કે હવે જે આ કોરોનાની કાળની અંદર આપણને શું શું કરવું જોઈએ, કઈ કઈ ધ્યાન રાખવી જોઈએ, આપણા ફેમિલીને કઈ રીતે ધ્યાન રાખવી જોઈએ તેની વાત કરી છે। તો આની અંદર એવું કહેવામાં આવ્યું છે કે આપણા ફેમિલી સેલ્ફ સેફ હશે તો આપણે સેફ છે, અને ગવર્મેન્ટે ગાઈડલાઇન્સ જાહેર કરેલી છે કે તમારે હાથ પગમાં સેનિટાઈઝ કરવું જોઈએ, અને ત્યારબાદ તમે જે જગ્યાઓ જાઓ છો ત્યાં વધારે પડતી ભીડ ન હોવી જોઈએ, અને માસ્ક બાંધી રાખવું જોઈએ, વધારે પડતા ભીડમાં ન આવવું જોઈએ। ગવર્મેન્ટે એ પણ જાહેરાત કરેલી છે કે ટૂંક સમયની અંદર કદાચ ત્રીજી લહેર પણ આવી શકે, તેનાથી તમે કઈ રીતે સાવધાન રહી શકો તેની ગાઈડલાઇન્સ અહીંયા આપણને આપેલી છે। તો જોશું પહેલાં કે કઈ રીતે પત્રો લખી શકાય, તો કે પ્રશ્ન નંબર 8ની અંદર કહેવામાં આવ્યું છે કે કોરોના કાળની અંદર જાગૃત રહેવા માટે તમે કઈ કઈ તકેદારી રાખશો। તેમાં પહેલો ક્વેશ્ચન, પહેલાં તમારે અહીંયા તમારું નામ લખવાનું છે, મેં અહીંયા નામ લખેલું છે વાઢેલ રાહુલ gm.com। હવે તમારે તમારે તમારું નામ લખવાનું છે, તમે તમારું જે નામ હોય તે તમે લખી શકો અહીંયા। ત્યારબાદ ફ્રોમ, અહીંયા મેં ફ્રોમ કોને મારે પત્ર લખવાનો છે, તો કે મારે જૈમિનને પત્ર લખવાનો છે, તો હું અહીંયા જૈમિનનું નામ લખીશ। ત્યારબાદ સબ્જેક્ટ, તો કે ગાઈડલાઇન્સ આપવાની છે અહીંયા એ લખશું, ડિયર ફ્રેન્ડ લખશું અહીંયા। ત્યારબાદ નીચે ફકરો લખવાનો રહેશે, પત્રની શરૂઆત કઈ રીતે કરી શકાય, તો અહીંયાથી કરવાની રહેશે, I got your email yesterday. I am glad to know that you are fit and fine, but you are very crazy. You should follow the government guidelines for crumb. Today government has announced that their three layer of COVID is action to be careful for યોર સેલ્ફ એન્ડ યોર ફેમિલી। એટલે અહીંયા આ પત્રમાં આપણે શું સમજાવ્યું છે કે ટૂંક સમયની અંદર ત્રીજી લહેર આવવાને કારણે તમારે જાગૃત રહેવાનું છે, એટલે કે ગવર્મેન્ટે ગાઈડલાઇન જાહેર કરેલી છે કે જો ત્રીજી લહેર આવે તો તમે બાળકો તરીકે કઈ રીતે તમે સેફ રહી શકો, તો કે બહાર જ્યાં વધારે પડતી ભીડ હોય ત્યાં જવાનું નથી, સાથે તમારે શું લઈ જવાનું છે, તો કે માસ્ક અને સેનિટાઈઝ લઈ જવાનું છે, વધારે પડતા લોકો હોય ત્યાં બેસવાનું નથી, અને ખાસ એ ધ્યાન રાખવાનું છે કે વધારે પડતું તમારે ઘરે સમય પસાર કરવાનો છે, અને ફેમિલીની સાથે તમારે ફેમિલીની પણ કેર કરવાની છે અને ખુદ પોતાની પણ કેર કરવાની છે। તો આ પત્રો આપણે આપણા પોતાના મિત્રને લખી શકીએ। અહીંયા મેં કોને લખેલો છે, તો કે જૈમીને લખેલો છે, તમારે તમારા કોઈ પણ મિત્ર હોય તેને તમે આ રીતે પત્ર લખી શકો છો। હવે પછી આવશે પ્રશ્ન નંબર નવમાં શું કીધું છે, નીચે આપેલા વિઝિટિંગ કાર્ડ પરથી પ્રશ્નનો જવાબ આપો। વિદ્યાર્થી મિત્રો, આપણે જે પેપર આવેલું છે એમાં એક કાર્ડ આપેલું છે, તો કાર્ડને આધારે મેં થોડોક અહીંયા ક્વેશ્ચન લીધા છે, એટલે ક્વેશ્ચનના આન્સર અહીંયા ડાયરેક્ટ લખેલા છે, તમારે અહીંયા આ રીતે લખવાનું રહેશે। શું છે પહેલું આન્સર નંબર 1, તો કે એમાં કીધું છે કે ધ એજ્યુકેશનલ ક્વોલિફિકેશન ઓફ ડૉક્ટર સાથે, કે એમાં કાર્ડ છે એ કાર્ડની અંદર કોની એજ્યુકેશનની ક્વોલિફિકેશન લખેલું છે, તો કે ડૉક્ટર શાહનું, કોની, ડૉક્ટર શાહનું બધું લખેલું છે। બીજો ક્વેશ્ચનનો આન્સર, વિજય શાહ લીવ ઇન ગાંધીનગર, વિજય છે વિજય શાહ, તે શાહ ક્યાં રહે છે, તો કે ગાંધીનગર રહે છે, ક્યાં રહે છે, ગાંધીનગર શહેરની અંદર રહે છે। ત્રીજો આન્સર, મિસ્ટર શાહ ઇઝ ધ ઓફિસર સિટિંગ એન્ડ ધ સેક્ટર 21 ગાંધીનગર 21, એટલે કે મિસ્ટર શાહ છે એની ઓફિસ છે એમાં સીટ એટેન્ડ કરે છે, અને સેક્ટર નંબર 21માં ગાંધીનગરની અંદર તે ત્યાં જોબ કરે છે। આન્સર નંબર 4, વી વિલ કોલ ટુ મી શાહ ઓન ધીસ મેમ્બર, અને તેનું કોઈ પણ કામ હોય તો લોકો તેને, એના મેમ્બર છે, સભ્યો છે, લોકો બધા એને ફોન કરીને પૂછતા હોય છે।
અને પાંચમો આન્સર છે તો કે તે શું બીજું કામ કરે છે, તો બીજા વ્યક્તિની માર્કેટમાં જવાની વાત કરી છે, એટલે આન્સર આવશે નો. ઓકે, હવે આવશે પ્રશ્ન નંબર 10. પ્રશ્ન નંબર 10ની અંદર શું કહેવામાં આવ્યું છે કે નીચે આપેલા પોઈન્ટ્સના આધારે અહીંયા આપણને 8-10 વાક્ય, બાયસિકલ છે એમાંય બાયસિકલ વિશે 8-10 વાક્ય લખવાના છે. તો આપણે બધાને આવડે કે આપણી પાસે સાયકલ બધા પાસે અત્યારે હોય જ છે સ્કૂલે આવવા માટે, તો અહીંયા તમારે ખાલી બાયસિકલ વિશે 5 વાક્ય લખવાના છે. એમાં પહેલું છે, આપણે લખી શકીએ કે માય બાયસિકલ ઇઝ અ કલરફુલ, મારી જે સાયકલ છે એ સરસ મજાની કલરવાળી છે. બીજું સેન્ટન્સ આપણે લખી શકીએ, માય બાયસિકલ હેઝ બ્યુટિફુલ સીટ, મારી જે સાયકલ છે તે સુંદર સીટ છે એની. ત્રીજું લખી શકીએ, ઇટ્સ અ હેન્ડલ આર વેરી સ્ટોરી, એટલે શું કહે છે કે મારી જે હેન્ડલ છે એને ખૂબ જ સરસ સ્ટ્રોંગ છે, એટલે કે સારી રીતે તે હું મારી શકું છું. ચોથું ક્વેશ્ચન, બાયસિકલ હેઝ સુપર બેલ, એટલે કે મારી જે બાયસિકલ છે યાને કે સાયકલ છે તેની અંદર જે બેલ છે એ ખૂબ જ સરસ છે. પાંચમો ક્વેશ્ચન, ઇટ ઇઝ ધ વ્હીલ્સ અ વેરી એક્ટિવ, એટલે કે જે મારા જે વ્હીલ છે, જે પૈડા આપણે કહીએ છીએ, એ મારી જે સાયકલ છે એમાં સારી રીતે એક્ટિવ રહે છે. છઠ્ઠો ક્વેશ્ચન, માય અંકલ ગેવ મી ધીઝ બાયસિકલ હેઝ અ બર્થડે ગિફ્ટ, એટલે કે મને આ સાયકલ કોને લઈ દીધી છે, તો કે મારો જ્યારે જન્મદિવસ હોય છે ત્યારે મારા અંકલ યાને કે મારા કાકા છે એને મને આ સરસ મજાની મારા બર્થડેની અંદર ગિફ્ટમાં આપેલી સાયકલ છે. હવે આવશે પ્રશ્ન નંબર, અહીંયાથી જે પૂરા થઈ જાય છે કે આપણે સરસ મજાનું ધોરણ 8નું જે પેપર આપેલું હતું તેનું આપણે સરળ ભાષાની અંદર સોલ્યુશન તેનું જોયું.